અને હવે વાત જસદણના જંગની. રાજકોટમાં આજે ખેડૂત વેદના સંમેલન યોજાશે. ખેડૂત વેદના સંમેલનમાં હાર્દિક પટેલ ઉપસ્થિત રહેશે. આજે સાંજે 6:30 કલાકે આ સંમેલન યોજાવાનું છે. જસદણના રૂપાવતી ગામે ખેડૂત સંમેલનનું આયોજન થયું છે, જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ હાજર રહેશે. પાંચ રાજ્યની ચૂંટણીના પરિણામ આવી ગયા છે, ત્યારે ગુજરાતમાં 20 ડિસેમ્બરે ખેલાશે જસદણનો જંગ. 20 ડિસેમ્બરે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન યોજાશે, ત્યારે ભાજપે જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. પાંચ રાજ્યના ચૂંટણી પરિણામ બાદ ગુજરાત ભાજપના નેતાઓના ધબકારા ફૂલ સ્પીડથી ચાલવા લાગ્યા. કેમ કે માથે આવી રહી છે જસદણની પેટા ચૂંટણી. જસદણ પેટા ચૂંટણી ભાજપ માટે શાખનો સવાલ છે, તેથી ત્રણ રાજ્યોમાં જે રીતે પછડાટ મળી તેવી પછડાટ જસદણમાં ન મળે તે માટે જસદણનો જંગ જીતવા ભાજપના નેતાઓ દોડવા લાગ્યા. જસદણમાં ભાજપે પ્રચંડ પ્રચાર શરૂ કરી દીધો. કુંવરજી બાવળિયા માને છે કે ત્રણ રાજ્યોના પરિણામની અસર જસદણની ચૂંટણીમાં નહીં પડે. અન્ય રાજ્યોમાં જે ચૂંટણીના પરિણામો આવ્યા એની અસર જસદણ વિસ્તારમાં કોઈ પ્રકારની પડવાની નથી. એની અમારી લોકલ પરિસ્થિતિ એની અસર અહીંયા થવાની છે. જસદણ વિસ્તારના મતદારો છે, સમજણા છે, શાણા છે, અને સાથે સાથે જે રીતે અમે આ વિસ્તારના મતદારો સાથે લોકલ જનતા સાથે રહ્યા છીએ, એમના બનીને રહ્યા છીએ, અને જેઓ વર્ષોથી આ વિસ્તારના મતદારો અમારી સાથે ભાવ અને લાગણીથી જોડાયેલા છે, ત્યારે એની અસર કોઈ અહીંયા થવાની નથી, પડવાની નથી. જસદણની જનતા શું માને છે તે જાણવાનો પ્રયાસ Zee24Kalake કર્યો. અમારી ટીમ જસદણના ખારચિયા ગામ પહોંચી અને ખેડૂતોનો મત જાણ્યો. અમારે અહીંયા આ થઈ ગયો દુષ્કાળ અમને પડે છે અને વીમા કે કોઈ વસ્તુની સહાય સરકાર આપતી નથી. ખેડૂતને ભાંગીને ભૂકો કરી નાખ્યા છે. કેટલી આત્મહત્યા કરે છે તોય આ સરકારને કોઈ મનમાં નથી. હવે આ સરકારનું પૂરું થઈ ગયું છે અને કોંગ્રેસ આજકાલે આવવાની છે. પાણી મળતું નથી ટાઈમે ટાઈમ, 15-20 દિવસે નર્મદાનું પાણી આવે છે અને બીજા નંબરમાં લાઇટ રાતે લાઇટ દિવસે કોઈ લાઇટ દેતા નથી. કુંડી ભરવાનો માલ પાવાનો બહુ તકલીફ થાય છે. એનું કઈક સુવિધા કરે તો સારું. સરકાર જસદણના વેપારીઓને પણ ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. Zee24Kalake જસદણની બજારમાં વેપાર કરતા વેપારીઓ સાથે વાત કરી તો તેમણે પણ પોતાની સમસ્યા અંગે વાત કરી. આશા એવી છે કે અમારે 150 વર્ષ જૂનો ધંધો છે. જીએસટીના હિસાબે કસ્ટમર ખૂબ જ ફરિયાદ કરે છે અને લોકોને સમજાવવામાં તકલીફ પણ થાય છે. અત્યાર સુધી ભલે કોંગ્રેસમાંથી ગમે તે હોય, અત્યારની પરિસ્થિતિ એવી છે કે ગવર્મેન્ટ અહીંથી જો જે સભ્ય ચૂંટાઈને જાય એ ગવર્મેન્ટ એની હોય તો થોડા ઘણા કામ થાય ખરા, એવી મને આશા છે. બાકી અત્યાર સુધી તો કોઈ કામ થયા નથી. હાલ તો ભાજપ જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે, ત્યારે જસદણની આ જનતા કોના પર વિશ્વાસ મૂકે છે તે 23 ડિસેમ્બરના પરિણામ પરથી સ્પષ્ટ થશે. રક્ષિત પંડ્યા સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, જસદણ.